नमस्कार मित्रों, हवामान विभाग की आगाही मुजब गुजरात में 29 तालुका में कमोसमी वरसाद वरस्यो छे। जो कि उत्तर गुजरात में पण मावठाने आगाही होय छेला 24 कलाक में क्या कमोसमी वरसाद तो क्या करा पड़िया था। जो कि राज्य में सौथी वधु वरसाद वड़गाम पथक में एक इंच नोंधायो छे। महत्वनुं छे कि उत्तरना बनासकांठा विस्तार में मावठाने साथे अंबाजी में गईकाले मोड़ी सांजे करा साथे वरसाद पड़ियो हतो। वधुमां बनासकांठाना डिस्सा सहित आसपासना विस्तारों में कमोसमी वरसाद पड़ियो हतो। गुजरात में कमोसमी वरसादनी एंट्रीथी खेडूतोना जीव पड़के बंधाया छे। महत्वनुं छे कि हवामान विभागे अगाउ ज कमोसमी वरसादनी आगाही करी हती। जो कि कड़कड़ती ठंडी वच्चे पण वरसाद आवता रोगचाळो फैलाय तेवी पण संभावना रहेली छे। जो कि छेल्ला 24 कलाकमां आवेला कमोसमी वरसादे ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જો કે હવે વાદળછાયું વાતાવરણ હટે અને પાકને સૂર્યપ્રકાશ મળે તો પાકને જીવનદાન મળી શકે છે। બીજી બાજુ મહેસાણા જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો, જેથી ખેડૂતો માટે ઉપાધિના વાદળો ઘેરાયા હતા। જિલ્લામાં સવારથી ગોરમ ભરેલા વાદળો વચ્ચે સાંજના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ ધીરેધારે શરૂ થયો હતો। ખેતીને ભારે નુકસાનની ભીતિ હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આરો આવ્યો છે। તો બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારે ઝાપટું પડ્યા બાદ સમગ્ર પ્રથકમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી। સાથે સાથે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। ધરમપુરના અંતરિયાળી વિસ્તારમાં વિલ્સન હિલ અને આસપાસના વિસ્તારમાં માવઠાએ મોકાણ સર્જી હતી। એવી જ રીતે બનાસકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પણ વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું હતું। તો વડાલી ઈડર વિસ્તારમાં બરફના કરા પડતા હાડ થીજો નાખતી ઠંડીનો અહેસાસ થયો હતો। શિયાળાની સિઝન હાલ પીક પર છે। આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમુક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરેલી છે, જેને લઈને કાલે કચ્છ, બોટાદ, સાબરકાંઠા, અમરેલી, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ત્યારબાદ આજે પણ કમોસમી વરસાદનો કેર યથાવત રહેવા પામ્યો હતો। મહત્વનું છે કે એક બાજુ લગ્નગાળાની સિઝનને લઈને રાજ્યમાં અનેક પરિવારો તો ક્યાંક લગ્નનો રૂડો અવસર છે। આવી સ્થિતિ વચ્ચે માવઠાએ મોકણ સર્જતા યજમાનોને દોડાદોડી થઈ પડી હતી।